ભવિષ્યની સફળતા માટે યુવાનોની દોટ, વર્ષોની તૈયારીનું પરિણામ મેળવવાનો અવસર, હવે નહીં ફૂટી પેપર, મળશે લાખો યુવાઓને ન્યાય। गुजरात पुलिस में पीएसआई कांस्टेबल एसआरपीएफ कांस्टेबल ने कुल 11,841 जगह भर्ती निकलता युवाओं में भारी उत्साह ने जुस्सो जोवा मळी रह्यो छे। पुलिस कांस्टेबल एसआरपीएफ माटे 2300 ऑक्टोबर थी फॉर्म भरावानी पण शुरुआत थई गई छे अने आ प्रक्रिया 9 नवम्बर सुधी चालशे। जो के भर्ती आवे एटले लाखों युवाओं फॉर्म तो भरवाना ज छे, कारण के लाखों एजुकेटेड युवाओं गुजरात में बेरोजगार पण छे अने तेमां पण छेल्ला केटलाक वर्षों में तो तमाम भर्तीओ रद्द थई हती, परंतु हवे भर्ती फरी शुरू थता ज युवाओं मैदान में जोवा मळी रह्या छे अने आ भर्ती प्रक्रिया में एक पण मोको छोड़वा नथी इच्छता, कारण के तेओ सतत 3-4 वर्षथी फिजिकली अने प्रेक्टिकली तैयारीओ करता आव्या छे। अमे जान्युआरी थी घणा टाइम थी अमे रनिंग करी रह्या छीए अने घणी एवी सखत मेहनत करी रह्या छीए अने जे नियम लाया ए पहेला जो रद्द ज करवो तो पछी ए लावो न तो, केम के अमे जान्युआरी थी दौड़ी रह्या छीए तो अमारुं रनिंगना कारणे अमारुं रीडिंग पण अमारुं बगड़ी रह्युं छे, तो हवे नम्र विनंती करी सरकारश्रीने के हवे बने त्यां सुधी जल्दी रनिंग पतावी दे। भर्ती प्रक्रियाना फॉर्म शुरू થતા જ અમે પાટનગર ગાંધીનગરમાં આવેલા મેદાનો અને ગાર્ડનોમાં પહોંચ્યા તો મોટી સંખ્યામાં યુવાનો શારીરિક કસોટી માટે પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા। તેમની આ દોટ એવો આભાસ કરાવી રહી હતી કે જાણે તેઓ હાલમાં પણ પરીક્ષા લેવાઈ તો આપવા માટે સક્ષમ છે અને તૈયાર છે। પહેલા તો ફિઝિકલ જ પાસ કરવી પડશે, કારણ કે એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે। ફિઝિકલ પાસ થાય પછી પ્રિલિમ્સ રીડિંગ પણ ચાલુ જ છે સાઈડમાં, પણ પહેલાં ફિઝિકલ જોઈશે અને અત્યારે તો 15 ગણાનો નિયમ પણ નીકળી ગયો છે એટલે કોમ્પિટિશન તો ટફ જ થવાનું છે। છેલ્લા સાહેબ 6-7 મહિનાથી ટ્રેનિંગ ચાલી રહી છે, અહીંયા ટ્રેનિંગ બોયઝની છે તો 5 કિલોમીટર રનિંગ છે, ગર્લ્સનું છે 1600 મીટર છે, તો જે આ લોકોએ રૂલ્સ આપેલા હતા 5 કિલોમીટર 20ની અંદર પૂરું કરશો તો ફૂલ માર્ક્સ મળશે, ગર્લ્સને 1600 મીટરની અંદર પૂરું કરશે તો ફૂલ માર્ક્સ મળશે। હું જે આ ટ્રેનિંગ કરાવી રહ્યો છું ઘણા સમયથી, તો હું આ લોકોને એવી ટ્રેનિંગ આપી રહ્યો છું કે ઓછાથી ઓછા ટાઈમમાં પૂરું થાય, અને આ લોકોએ હાલ જે રૂલ્સ ચેન્જ કરી નાખ્યા છે તો આમાંથી મારા અડધા સ્ટુડન્ટ એવા છે કે જે લોકો સારા ટાઈમિંગથી દોડતા હતા, તો અમારી સાથે અન્યાય થયો છે અને ખરેખર જો આ લોકોને આવા રૂલ્સ બદલાવા જ હતા તો પહેલાં આવા રૂલ્સ ના લાવવા જોઈએ, બરાબર। આ બહુ જ મોટી બેદરકારી કહેવાય, અને ગૃહમંત્રીએ થોડા સમય પહેલાં કીધેલું હતું, એક નિવેદન આપેલું હતું સભામાં કે 27,000 ઉપરની ભરતી થશે પોલીસની, પરંતુ અત્યારે કાલે જ પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી છે ફક્ત 10,000ની। શું આ યુવાઓ સાથે અન્યાય નથી? મહત્વનું છે કે આ પોલીસ ભરતીમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાશે, જેમાં પુરુષો માટે 25 મિનિટમાં 5 કિલોમીટર અને મહિલાઓ માટે 9 મિનિટ 30 સેકન્ડમાં 1600 મીટર દોડ હશે। તેવામાં આ દોડને મર્યાદિત મિનિટોમાં પૂર્ણ કરવા માટે આ તૈયારીઓ ચાલી રહી છે। આ સિવાય લેખિત માટે પણ ગાંધીનગર સહિતના શહેરોમાં કોચિંગ ક્લાસ પણ ચાલી રહ્યા છે। તેવામાં આશા રાખીએ કે આ ભરતી પ્રક્રિયા કોઈ પણ પ્રકારની લાગવગશાહી અને કૌભાંડનો ભોગ ન બને તેવી રીતે લેવાય અને હજારો બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે। કેમેરામેન દર્શક ઠાકોરની સાથે ગૌતમ શિમાણી, VTV ન્યૂઝ, ગાંધીનગર।